नमस्कार विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर में तमाम विद्यार्थियों हार्दिक स्वागत है। आज तारीख 16 सप्टेम्बर 2020, विषय अर्थशास्त्र, धोरण 12 कॉमर्स अने प्रकरण नंबर 2 वृद्धि अने विकासना निर्देशकों। मित्रों, छेल्ले आपणे गया लेक्चरनी अंदर परिमाणात्मक अने गुणात्मक परिवर्तनोनी चर्चा करी हती। परिमाणात्मक परिवर्तन कोने कहेवाय अने गुणात्मक परिवर्तनो कोने कहेवाय, त्यारबाद विकासना निर्देशको छे एनी आपणे यादी बनावी हती। એમાં મિત્રો ફૂલ ફોર્મમાં પૂછાઈ શકે એવું પણ આપણે કીધેલું એક બે વાક્યોમાં। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન ભણ્યા હતા, અપેક્ષિત આયુષ્ય એટલે શું, એના વિશેની આપણે વાત કરી હતી। બે ગુણના જ પ્રશ્ન શરૂ કર્યા છે આપણે, તો હજી આજે પણ 2-3 પ્રશ્ન 2 માર્ક્સના લઈ લઈએ। આજે જે હું કરાવું છું એ પ્રશ્ન 2 માર્કના છે, બરાબર છે? એટલે ફેરબુકમાં લખો ત્યારે ઉપર 2 માર્ક એવું લખી નાખવાનું રહેશે। તો મિત્રો, આજે 2 માર્કનો પ્રશ્ન આપણે ભણીએ છીએ, વૃદ્ધિની મર્યાદાઓ જણાવો, એના વિશેની આપણે વાત કરીએ। મિત્રો, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે ને સંકુચિત છે, જો શા માટે સંકુચિત છે એ હું તમને હવે ભણાવું છું। જો એમાં બહુ લાંબો વિચાર કરવામાં નથી આવ્યો, ફક્ત વધારો, ઉત્પાદનમાં વધારો થાય આટલી જ વાત કરી છે, સંકુચિત ટૂંકો વિચાર કર્યો છે। જ્યારે વિકાસમાં એ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હોય એનો ખ્યાલ પણ વિસ્તાર અથવા તો બહુ વિસ્તૃત હોય છે। આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સંકુચિત છે, એમાં ફક્ત શું છે તો કે ઉત્પાદનના 4 સાધનો, એનો પ્રમાણ અને ઉત્પાદનમાં થતા વધારાને જ ધ્યાનમાં લેવામાં આવે છે। તો આ ખ્યાલ સંકુચિત થયો ને, ફક્ત શું કર્યું તો કે ઉત્પાદનના 4 સાધનોનું પ્રમાણ, એ સાધનોનું પ્રમાણ મિત્રો વધારવામાં આવે, માનો કે શ્રમિકોની સંખ્યા વધે, જમીન વધે, મૂડી વધે, રોકાણ, આ બધું વધે તો ઉત્પાદન વધવાનું જ છે। તો ઉત્પાદન વધે છે એ બે જ બાબતોને ધ્યાનમાં લીધું છે, માટે એ ખ્યાલ એ સંકુચિત છે। પાછું આર્થિક વૃદ્ધિ છે માત્ર પરિમાણાત્મક પરિવર્તન જ ધ્યાનમાં લેવામાં આવે છે, એટલે કે વધારાને જ ધ્યાનમાં લેવામાં આવે છે। આ બધી એની મર્યાદા છે। પહેલી મર્યાદા આપણે કઈ જોઈ, સંકુચિત છે, ઉત્પાદનના 4 સાધનોનું પ્રમાણ અને ઉત્પાદનમાં વધારાને જ ધ્યાનમાં લે છે, એક મર્યાદા। બીજી મર્યાદા, પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે છે। ત્રીજી મર્યાદા, આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે। હવે ખ્યાલ બરાબર સમજો મિત્રો, રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પરંતુ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો બદલાતા નથી। તમને એમ થાય કે આ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો એટલે શું, ફક્ત આવક વધે છે, માથાદીઠ આવક હોય તોય ભલે, રાષ્ટ્રીય આવક હોય તોય ભલે, ઉત્પાદન હોય તોય ભલે, એ બધું વધે છે, પણ લોકોના જે વિચારો છે, બરાબર છે, મનોવલણો જેને આપણે કહેવામાં આવે છે, એમાં કંઈ કંઈ ખાસ ફેરફાર થતો નથી। સંસ્થાકીય જે બાબતો આપણે કહીએ છીએ કે સમાજની અંદર કાંઈ એવા પરિવર્તનો થતા નથી, રીતભાત છે, બરાબર છે, રિવાજો છે, એમાં કોઈ પરિવર્તન થતા નથી। તેથી લોકોનું કલ્યાણ તેમજ સામાજિક પરિવર્તનો એ જાણવા તે બહુ ઉપયોગી નથી આ ખ્યાલ, એટલે એની મર્યાદા ગણાય। વિકાસમાન દેશોમાં આર્થિક વૃદ્ધિ થાય, બેકારી, ગરીબી ન ઘટતા વિકાસના લાભો ગરીબો સુધી પહોંચતા જ નથી। તો આવી આર્થિક વૃદ્ધિને મિત્રો છેલ્લી લાઈન ખૂબ જ આઈએમપી છે, એટલા માટે આઈએમપી છે કે તમને એમસીક્યુમાં એક બે વાક્યની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ શકે। કેવી રીતે છે કે આર્થિક વૃદ્ધિ થાય, બેકારી અને ગરીબી જો ન ઘટે તો વિકાસના લાભો ગરીબો સુધી પહોંચતા નથી। આવી આર્થિક પ્રગતિને રોબર્ટ ક્લોવર શું કહે છે મિત્રો, વિકાસ વિહોણી વૃદ્ધિ તરીકે ઓળખાવે છે। એટલે આ પ્રશ્ન છે આપણે પૂછાઈ શકે, રોબર્ટ ક્લોવરના મતે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો કે વિકાસ વિહોણી વૃદ્ધિ। એટલે અર્થશાસ્ત્રીનું નામ પણ ખાસ પરીક્ષામાં પૂછાય એવું છે, એટલે ખાસ યાદ રાખજો કે બેકારી અને ગરીબી જો ન ઘટે
બરાબર, તો આ બધા લાભ છે એ ગરીબોને મળવાના નથી, અને લાભ ગરીબોને ન મળે તો એ ખાલી શું કહેવાય, વિકાસ વગરની ફક્ત વૃદ્ધિ થઈ છે, આવું રોબર્ટ ક્લોવરે આપણને કીધું છે. બરાબર છે, તો આ થઈ વૃદ્ધિની મર્યાદાઓ. પછીનો બે માર્કનો આપણે બીજો એક પ્રશ્ન ભણી લઈએ, અને એ પ્રશ્ન છે વિકાસની મર્યાદાઓ જણાવો. આપણે વૃદ્ધિની મર્યાદા ભણ્યા તો એનો અર્થ એવો નથી કે વિકાસની કોઈ મર્યાદા જ નથી, એની પણ કંઈક ને કંઈક એવી મર્યાદા રહી ગઈ છે. અને કઈ મર્યાદા છે એ આપણે જરાક જોઈએ. તો એમાં પહેલી મર્યાદા એ છે કે આર્થિક વિકાસ એ દેશની આર્થિક પ્રગતિ તો દર્શાવે જ છે, પરંતુ અહીંથી મર્યાદા સ્ટાર્ટ થાય છે. જો મિત્રો, આર્થિક પ્રગતિ થાય છે પણ માનવ વિકાસનો માપદંડ બની શકતો નથી. એમાં માણસોનો એટલે કે માનવીનો કેટલો વિકાસ થાય છે એ વસ્તુ આની અંદર એ આપણે રજૂ કરી શકતા નથી, એનો માપદંડ તરીકે આપણે લઈ શકતા નથી, એટલે વિકાસની મર્યાદા ગણી શકાય છે. આર્થિક વિકાસમાં સમાજમાં થતા પરિવર્તનોનો સમાવેશ થાય છે, તેથી તેને માપવાનું પણ કાર્ય મુશ્કેલ પડે છે. જો આપણે કહી શકીએ કે વૃદ્ધિની અંદર આ મનોવલણો છે, સંસ્થાકીય છે, લોકોનું કલ્યાણ, સામાજિક પરિવર્તનો આ આવતું નથી, વિકાસમાં બધું આવે છે, પણ મિત્રો એને આપણે માપવું મુશ્કેલ છે. માનો કે સમાજમાં જે કંઈ પરિવર્તનો આવ્યા, લોકોના મનોવલણો બદલાણા, જૂની જે રીતભાતની જગ્યાએ નવી રીતભાતો આવી છે, પણ આ બધું માપવું કેવી રીતે એ મુશ્કેલ છે, માટે એની મર્યાદા ગણાય છે. આર્થિક વિકાસમાં સામાન્ય રીતે પ્રજાનું જીવનધોરણ સુધરે છે, પરંતુ આર્થિક વિકાસ એટલે હંમેશા જીવનધોરણ સુધરે છે એવું આપણે કહી શકતા નથી, ચોક્કસપણે નથી કહી શકતા, એટલે એની મર્યાદા પણ ગણાવી શકાય. તો આ થઈ વિકાસની મર્યાદાઓ. હજી એક પ્રશ્ન પણ આપણે ભણી લઈએ, એ પણ બે જ માર્કનો પ્રશ્ન છે મિત્રો, અને એ પ્રશ્ન છે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે. જો બે પ્રશ્ન એવા જ આપણે લીધા છે ને મર્યાદાવાળા, અને વૃદ્ધિ અને વિકાસને પણ આપણે સારી રીતે ભણી ગયા છે, એટલે આપણે હવે એવું કહી શકીએ કે વૃદ્ધિ અને વિકાસમાં કોને માપવું મુશ્કેલ પડે છે. જો કે થોડી ઘણી ખ્યાલ આવી જ ગયો હશે મિત્રો, છતાંય આપણે જે ભણી ગયેલી થોડીક બાબતો છે એમાં જ રજૂ કરવી પડશે. જો આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસને માપવામાં આપણને મુશ્કેલી પડે છે મિત્રો, શા માટે તમે વિકાસમાં જ સમજાતા, કારણ કે વૃદ્ધિની અંદર કોઈ સંસ્થાકીય મનોવલણો છે, બરાબર છે, ત્યાર પછી કેટલાક સામાજિક બાબતો છે, આ પરિવર્તન નથી થતા. વિકાસમાં બધા પરિવર્તન થાય છે, બરાબર છે, તો કોને માપવું મુશ્કેલ પડે, વિકાસને જ માપવું મુશ્કેલ પડે ને. છતાં એના કારણો આપણે જોઈએ. જો આર્થિક વિકાસમાં પરિમાણાત્મક તો આવે જ, પણ ગુણાત્મક પરિવર્તન પણ થતા હોય છે. તો આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ છે, એ કેટલા બદલાણા, બરાબર, બદલાયા છે, પરંતુ તેનું ચોક્કસ માપ આપણે મેળવી શકતા નથી, એટલે કહી શકાય કે આર્થિક વિકાસમાંથી કોને માપવો મુશ્કેલ પડે છે. આર્થિક વિકાસ અને બે બાબત આપણે કરીએ ને, વૃદ્ધિ અને વિકાસ, એમાં વિકાસને માપવો થોડોક વધારે આપણને મુશ્કેલ પડે છે એવું આપણે જોવા મળે છે. કારણ કે મનોવલણ છે એ કેટલા બદલાયા, બરાબર, પરંતુ તેનું ચોક્કસ માપ જ આપણે મેળવી શકતા નથી, તો કઈ રીતે આપણે એને માપી શકવું, એટલે થોડુંક મુશ્કેલી પડે છે આપણને, બરાબર છે. તો આજે આ ત્રણ પ્રશ્ન છે એ રાખીએ છીએ આપણે. એ બધા પ્રશ્નો બબે માર્કના છે, એટલે ફેરબુકમાં મિત્રો લખી લેજો, અને હોમવર્કની અંદર એ ત્રણે ત્રણ પ્રશ્નો એ લખવાના છે. કયા ત્રણ પ્રશ્નો? વૃદ્ધિની મર્યાદા, વિકાસની મર્યાદાઓ, અને વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવા મુશ્કેલ પડે છે, શા માટે. આ ત્રણે ત્રણ પ્રશ્નો મિત્રો હોમવર્કમાં આપણે કરવાના રહેશે. અસ્સું.